હેલો, નમસ્કાર મિત્રો. આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ. કાવ્ય પંક્તિ છે, અંધ અને અજ્ઞ એ બે માં ઓછો શાપિત આંધળો, એક આંગે પાંગડો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગડો. સમજૂતી જોઈએ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે આંધળો અને અજ્ઞાની બંને કુદરતના શાપિત છે, એટલે કે બંનેમાં કંઈક વસ્તુ ઓછી આપી છે ભગવાને, પરંતુ આંધળો અજ્ઞાની કરતા ઓછો શાપિત છે. કારણ કે આંધળાને માત્ર દ્રષ્ટિ જ નથી, બાકી એને બુદ્ધિ છે, એટલે તેની એક જ ઇન્દ્રિય કામ કરતી નથી. જ્યારે અજ્ઞાનીને બધી જ ઇન્દ્રિયો હોવા છતાં પણ એનામાં અજ્ઞાનના લીધે તે તેમનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. આંધળી વ્યક્તિ પોતાની બુદ્ધિથી બીજા અનેક કામો કરી શકે છે. તે બ્રેઇન લિપિનો ઉપયોગ કરીને વાંચી શકે છે, સંગીત અને હસ્તકલામાં નિપુણતા મેળવી શકે છે. સુરદાસજી અંધ હોવા છતાં એ મહાન ભક્ત કવિ તરીકે ખ્યાતિ પામ્યા. હેલેન કેલર, લુઈ બ્રેઇલ, અંગ્રેજ કવિ મિલ્ટન વગેરે બધા અંધ હોવા છતાં પણ પોતાની આગવી પ્રતિભાથી વિશ્વમાં ખ્યાતિ પામ્યા. આમ અંધ કરતા અજ્ઞાની વધારે દયાપાત્ર છે. તેનામાં બુદ્ધિ નથી કે કઈ વસ્તુનું કેવી રીતે ઉપયોગ કરવું, કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે વાત કરવી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ્સ આપીને જણાવજો. થેન્ક યુ સો મચ.